હળવદમાં તસ્કરોનું નાઇટ પેટ્રોલિંગ જોવા મળ્યું. અલગ અલગ 7 ફેક્ટરીઓમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. રાત્રિ દરમિયાન 7 જેટલા કારખાનામાં ચોરીનો બનાવ બન્યો છે. ચડ્ડી બન્યાનધારી ગેંગ દ્વારા આ ચોરી કરવામાં આવી છે, જેમાં એન્ટાલિયા સેડ્સ, બેસ્ટ એગ્રો ફૂડ, શિવશક્તિ ઓઇલ મિલ, સલારામ પ્રોટીન, હુન્ડાઈ શોરૂમ, ગંગોત્રી ઓઇલ મિલમાં નાની મોટી વસ્તુઓની ચોરી થઈ છે. શ્રીમાં ગ્રેનાઇટ 18,000 રૂપિયા રોકડા તેમજ બેસ્ટ ફૂડમાંથી 10,000 રૂપિયા રોકડ અને ચાંદીના સિક્કાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચોરી કરનાર ગેંગના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. લોક દરબાર સાહેબે બોલાયો હતો, ડીએસપી સાહેબે 2 દિવસ પહેલા. આજ અમારે રજૂઆત કરવાની હતી કે ભાઈ ચોરી મુક્ત અમે રહી, 15 દિવસ તમે ફૂલ પેટ્રોલ રાખો. સાહેબને કોઈ અન્ય કારણોસર સાહેબ ન આવી શકે ડીએસપી સાહેબે, તો એ મુલાકાત રહ્યું. અમારા મહામંડળ તરફથી આજ પેલી રિકોમેન્ડ હતી કે વેપારી 15 દિવસની અંદર સુરક્ષિત રહી શકે, ચોરી મુક્ત રહી શકે. ત્યાં જે બીજા દિવસે જે મારું કારખાન તૂટ્યું, તો મને દુઃખની વાત છે, નવા વર્ષની અંદર અમારા કે જે તાળા તૂટ્યા એમાં આનંદની વાત નથી, અમારા મોટલા સમય થઈ ગયા છે. વેપારી બધા અંદાજિત કેટલા કારખાના તૂટ્યા અને પોલીસ પાસે તમારી શું ડિમાન્ડ છે? મેહુલભાઈ, કારખાના મારા ધારવા પણ મને 7 થી 8 જણાના ફોન આવ્યા છે, અમારા કારખાના તૂટ્યા છે, અમુકના પૈસા પણ રોકડ મૂડી પણ જઈ છે, ચાંદીએ પણ ગયું છે. અને બીજું જોવા જઈએ તો મેહુલભાઈ, અમારી જે પહેલી રિક્વાયરમેન્ટ છે કે પેટ્રોલિંગ, કે પેટ્રોલિંગ રોજ રાતના 3 થી 4 વખત પેટ્રોલિંગ આવે તો સુરક્ષિત અમે પણ રહી શકીએ. 3 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં લગભગ અમારા વિસ્તારમાં 6 કારખાનાઓમાં ચોરી થઈ. અમારા કારખાનાની ઓફિસોની અંદર અમારા જે અમુક ધાર્મિક પૈસા હોય એ ચોરી થઈ છે. બીજું કે આજથી 2 વર્ષ પહેલાં અંદાજિત આ ચડી બનિયાનધારી ગેંગ 5 કારખાનાઓમાં ચોરી થયેલી હતી. ત્યાર પછી અમે અનેકવાર રજૂઆત કરેલી પોલીસને, અને પોલીસ દ્વારા હવે અમારી એવી માંગણી છે કે અમને યોગ્ય સહકાર આપે અને બરાબર પેટ્રોલિંગ અહીંયા કરી અને અમને સહકાર આપવા બદલ પોલીસને અમારું એક આવેદન છે. અત્યારે હાલમાં કઈ તમને અહીંયા પોલીસ પેટ્રોલિંગ આપવામાં આવે છે કે શું પરિસ્થિતિ છે? હાલમાં છેલ્લા 15 દિવસ દરમિયાન કોઈ પોલીસ પ્રોટેક્શન નથી. ચોરીના બનાવ થતા કોઈ પોલીસ પ્રોટેક્શન નથી. સાહેબને રજૂઆત કરવાથી હવે યોગ્ય સહકાર આપે. 2 વાગ્યાનો સમય હતો અને મારા અંદાજે 18,000ની સમથિંગ છે, અને બારીની ગ્રીલ તોડીને આવેલા છે ઓફિસમાં, અને બીજા કોઈ કાગરિયા અવરાવરા કર્યા, બાકી 18,000 રૂપિયા ચોરી થયેલા છે શ્રીમાં ગ્રેનાઇટમાં. અંદાજિત કેટલા કારખાનામાં ચોરી છે? એક મારી બાજુમાં હોન્ડાઈ ગાડીનો શોરૂમ છે એમાં છે, એક અહીંયા જ કંઈ હાથમાં નથી આવ્યું, તોડફોડ થયેલી છે, અને સામે છે શિવશક્તિ ઓઇલ મિલ બાજુમાં છે, એની અંદર દરવાજો તૂટ્યો છે, એમાં કઈ હાથમાં નહીં આવેલું, અને મારી સામે એક રોટાવેટર વાળાનું છે, એને 500 રૂપિયાનું હાથમાં આવેલા, બાકી બીજું કઈ હાથમાં આવેલું નથી, તોડફોડ કરેલી બધી.